गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आई होप यू विल बी सेफ एंड फाइन। अने हाँ, ऑनलाइन नियमित अभ्यास करो छो ने बराबर? विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे इंग्लिश में लिटल स्टेप 1 थी शुरू करीने 15 सुधी सीख्या। हवे आपणे यूनिट 1 वॉट इज इन धीस यूनिट, आ पाठ में शू छे। लेट्स फर्स्ट वी लर्न एक्टिविटी 1। નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। અ રેપ રેપ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ। 1 2 3 4 5 6 ક્લેપ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન। 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ। 1 2 3 4 5 6 ક્લેપ, go for the rhythm, go for the beat। Here's the rhythm, here's the rhythm going down the street। ચાલો હવે આપણે આ કાવ્યનો ગુજરાતીમાં અર્થ સમજીએ। રેપ એટલે કે એક પ્રકારનો ધીમો અથવા તો હળવો અવાજ। Here's the rhythm, here's the rap। અહીં જ ગીત છે, અહીંયા ધીમો અવાજ છે। 1 2 3 4 5 6 ક્લેપ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। અહીં જ ગીત છે, અહીંયા ધબકારા છે। બીટ એટલે કે ધબકારા। કીપ ધ રિધમ ઇન યોર ફીટ, કીપ એટલે કે ચાલુ રાખવું, પેલું ગીત ચાલુ રાખો તમારા પગમાં। ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, ગીત માટે જાઓ, આનંદ માટે જાઓ। 7 6 5 4 3 2 1 ગો ફોર ધ રિધમ, ગો ફોર રેપ, ગીત માટે જાઓ, હળવા અવાજ માટે જાઓ। 1 2 3 4 5 6 ક્લેપ, ગો ફોર ધ રિધમ, ગો ફોર બીટ, ગીત માટે જાઓ, ધબકારા માટે જાઓ। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ, અહીં જ ગીત છે, શેરી તરફ જાઓ। હવે આપણે એક્ટિવિટી 2, નીચેના ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ અને બનાનાના ચિત્રો આપ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ બધા ચિત્રો કાઉન્ટ કરી અને આપેલી જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એમાં એ લખવાના છે કે ભાઈ ફ્લાવર્સ તો કાઉન્ટ કરીને આપણે લખવાના છે કે કેટલા છે। તો સ્ટાર્ટ કરીએ આપણે, ફ્લાવર્સ કેટલા છે કાઉન્ટ કરીને કહેશો મને? ઓકે, ફ્લાવર્સ 5, એપલ્સ 4, કાર્સ 5, બસીસ 3, કેમલ્સ 5, રેબિટ્સ 6, ફ્રોગ્સ 9 એન્ડ બનાનાસ 8। એક્ટિવિટી બી, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને બોલો અને લખો। એક એક્ઝામ્પલ આપ્યું છે, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર। હવે આ જ પ્રમાણે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે બધા, અને બધા જ વાક્યમાં ધેર આરથી શરૂ કરવાનું છે અને લાસ્ટમાં ઇન ધ પિક્ચર, એટલે કે ધેર આર અને છેલ્લે ઇન ધ પિક્ચર, એ તો કોમન જ આવશે। વચ્ચે આપણે ખાલી કેટલા એપલ્સ છે, કેટલા ફ્લાવર્સ છે, કેટલી બસ છે એ જ આપણે લખીને વાક્ય બનાવવાનું છે, એટલે કે સાવ ઇઝી વાક્ય રચના છે। ચલો આપણે લખીએ, ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર, there are 5 flowers in the picture, there are 3 buses in the picture, there are 5 camels in the picture, there are 6 rabbits in the picture, there are 9 frogs in the picture, there are 8 bananas in the picture, there are 5 cars in the picture। Now activity 3a, Hitu's classroom। વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં હિતુનો ક્લાસરૂમ બતાવવામાં આવ્યો છે। ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ। આ ચિત્ર જોઈને તમને પણ તમારો વર્ગખંડ યાદ આવે છે ને, બરાબર? તમારા જેવો જ એનો પણ વર્ગખંડ છે કે ક્લાસમાં બ્લેકબોર્ડ છે, ટેબલ છે, બેસવા માટે તમારા જેવી જ બેન્ચ છે। ચાલો તો આપણે આજે હિતુના ક્લાસરૂમમાં જઈએ। લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે
હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. છત સફેદ છે. ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ. વર્ગખંડમાં બે બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. બારીની ફ્રેમ કથ્થઈ રંગની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. દરવાજા અથવા તો બારણા પણ કથ્થઈ રંગના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ભોંય તળિયું ચોખ્ખું છે. ધ બેન્ચીસ આર ક્લીન. પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. નોટિસ બોર્ડ બારીની નજીક છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા રંગનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ એટલે કે પાટલી પર છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ પર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની પાસે અથવા તો નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થિક. પુસ્તક ખૂબ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શબ્દકોશ છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ એટલે કે કાળો પાટિયા પાસે છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ રંગનો છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગમાં એક કચરાપેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે દરવાજાની નજીક છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે. વિદ્યાર્થી મિત્રો, આ હિતુનો ક્લાસરૂમ છે અને તમને બરાબર સમજ પડી ગઈ ને એમાં? ઓકે, ચલો હવે આપણે હિતુસ ક્લાસરૂમના ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. એલ ડબલ ઓકે લુક જોવું. એચ આઈ એસ હિઝ તેનું તેના. ડબલ્યુ એ ડબલ એલ એસ વોલ્સ દિવાલો. સીઈ આઈ ડબલ એલ આઈ એન જી સીલિંગ એટલે સોરી સીઈ આઈ એલ આઈ એન જી સીલિંગ એટલે છત. ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એસ વિન્ડોઝ એટલે બારીઓ. ડી ડબલ ઓ આર ડોર એટલે દરવાજો બારણું. એફ એલ ડબલ ઓ આર ફ્લોર ભોંયતળિયું. એફ આઈ આર એસ ટી ફર્સ્ટ એટલે પહેલું. ડી આઈ સી ટી આઈ ઓ એન એ આર વાય ડિક્શનરી એટલે શબ્દકોશ. સી યુ પી બી ઓ એ આર ડી કપબોર્ડ એટલે કબાટ. ડી યુ એસ ટી બી આઈ એન ડસ્ટબિન એટલે કચરાપેટી. એ આઈ આર વાય એરી હવા ઉજાસવાળું. સી એલ એ ડબલ એસ આર ડબલ ઓ એમ ક્લાસરૂમ વર્ગખંડ. બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ કાળું પાટિયું. ટી ડબલ ઓ ટુ પણ પરંતુ વળી. સી એલ ઈ એ આર ક્લિયર સ્વચ્છ ચોખ્ખું સાફ કરવું. પી આઈ સી ટી યુ આર ઈ પિક્ચર એટલે ચિત્ર. એન ઈ ડબલ્યુ ન્યૂ નવા. ટી એચ આઈ સી કે થિક એટલે જાડા.
STORY BOOKS સ્ટોરી બુક્સ વાર્તાની ચોપડીઓ FRIEND S ફ્રેન્ડ્સ મિત્રો BIG બિગ એટલે મોટું અથવા તો મોટો PINK પિંક ગુલાબી BLACK બ્લેક કાળો WHITE વ્હાઇટ સફેદ BROWN બ્રાઉન કથ્થઈ BENCHES બેન્ચીસ પાટલીઓ NEAR નિયર નજીક પાસે GREEN ગ્રીન લીલો CHAIR ચેર ખુરશી HAND હેન્ડ એટલે હાથ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર સુધી દરેક લેસનની ફિલિંગ ધ બ્લેન્ક્સ આપણે જોતા હતા. હવે આ લેસનમાં ક્વેશ્ચન આન્સર્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ઇઝ હિતુ? વેર એટલે ક્યાં, હિતુ ક્યાં છે? તો પહેલી બેન્ચ ઉપર, એટલે આપણે આન્સર લખાશે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. અથવા તો એનો આન્સર બીજો એ પણ આવી શકે કે હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ, હિતુ વર્ગમાં છે. બંનેમાંથી એક પણ તમે પરીક્ષામાં કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખશો તો ચાલશે. નંબર ટુ, વેર ઇઝ અ ડસ્ટબિન? એટલે કે કચરાપેટી ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ ઇન ધ ક્લાસરૂમ, ઓર ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. એટલે કે ડસ્ટબિન ક્લાસમાં છે અથવા તો ડસ્ટબિન બાળાની નજીક છે. બેમાંથી તમે ગમે તે જવાબ લખી શકો છો, બંને જવાબ સાચા છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? બુલેટિન બોર્ડ ક્યાં છે અને તેનો રંગ કેવો છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, ઇટ ઇઝ ગ્રીન. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? એટલે કે કબાટમાં શું છે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે ફરીથી બરાબર જુઓ. પ્રશ્નમાં છે વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ, એટલે કે પ્રશ્નોમાં ઇઝ વાપર્યું છે. જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે ધેર આર લખીએ છીએ. તો કેમ આપણે ધેર આર લખીએ છીએ? કારણ કે સ્ટોરી બુક્સ છે, એક વચન નથી બહુ વચન છે, બુક્સ છે, માટે આપણે ધેર આર લખવું પડે. નંબર ફાઇવ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસમાં પ્લેટફોર્મ છે? ના, આપણા ક્લાસમાં નથી, બરાબર. તો નો, ધેર ઇઝ નોટ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. હુ આર ઇન ધ ક્લાસરૂમ? ક્લાસમાં કોણ કોણ છે? હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. વોટ કલર આર ધ વોલ્સ? દિવાલો કેવા રંગની છે? ધ વોલ્સ આર પિંક. વોટ કલર આર ધ ડોર્સ? ધ ડોર્સ આર બ્રાઉન. બાણા કેવા રંગના છે? કથ્થઈ રંગના. વોટ કલર આર ધ વિન્ડો ફ્રેમ્સ? બાણાની જે ફ્રેમ છે એનો રંગ કેવો છે? ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. વોટ કલર ઇઝ સીલિંગ? છતનો રંગ કેવો છે? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ઇઝ ધેર અ બુલેટિન બોર્ડ નિયર ધ ડોર? શું બુલેટિન બોર્ડ એ દરવાજાની નજીક છે? નો, ધેર ઇઝ નોટ બુલેટિન બોર્ડ નિયર ધ ડોર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ પ્રશ્ન જ્યારે ઇઝ કે આરથી પૂછ્યો હોય અને આપણે જવાબ યસ કે નોમાં આપવાનો હોય, ત્યારે પહેલાં નો લખી અને કોમા કરવાનું અને ધેર ઇઝ લખ્યા પછી નોટ મૂકવાનું હોય છે અને પછી આખું જ વાક્ય એનું એ જ લખવાનું રહે છે. ફરીથી, નો, ધેર ઇઝ નોટ બુલેટિન બોર્ડ નિયર ધ ડોર. હુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ? પહેલી બેન્ચ ઉપર કોણ છે? જ્યારે પણ હું વડે પ્રશ્ન પૂછાય ત્યારે હુની જગ્યાએ ફક્ત આપણે જવાબ, એટલે કે જે નામ હોય એ નામ લખી દેવાનું અને આખું વાક્ય એનું એ જ ફરીથી લખવાનું હોય છે. પહેલી બેન્ચ ઉપર કોણ બેઠું છે? હિતુ. તો હવે હુની જગ્યાએ આપણે લખી દઈશું હિતુ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. આર ધેર પિક્ચર્સ ઓન ધ બુલેટિન બોર્ડ? હવે આ પ્રશ્ન પણ પાછો આરથી શરૂ થાય છે, એટલે આપણો જવાબ શું હશે? યસ અથવા તો નોમાં. તો બુલેટિન બોર્ડ ઉપર પિક્ચર્સ લગાવેલા છે, તો કે હા. તો આપણે શું લખીશું? યસ. અને આખું જ વાક્ય પછી એનું એ જ આવી જશે કે ધેર આર પિક્ચર્સ ઓન ધ બુલેટિન બોર્ડ. વોટ ઇઝ ધેર ઓન ધ પ્લેટફોર્મ? પ્લેટફોર્મ પર શું છે? ધેર આર ટેબલ એન્ડ ચેર ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે પ્લેટફોર્મ પર ટેબલ અને ખુરશી છે. વેર ઇઝ ધ ચેર? ચેર ક્યાં છે?
ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ટેબલની નજીક છે. હાઉ આર ધ ટેબલ એન્ડ ધ ચેર, ટેબલ અને ખુરશી કેવા છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક ટેબલની ઉપર છે. હાઉ ઇઝ ધ બુક, બુક કેવી છે. ધ બુક ઇઝ થીક, એટલે કે જાડી છે. વેર ઇઝ ધ ડિક્શનરી, ધ ડિક્શનરી ઇઝ ઓન ધ ટેબલ, ડિક્શનરી ટેબલની ઉપર છે. વેર ઇઝ ધ ટીચર, ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભણતા ભણતા તમને પણ તમારો વર્ગખંડ, તમારા ફ્રેન્ડ્સ, ટીચર બધા યાદ આવી ગયા હશે, બરાબર ને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આન્સર્સ બરાબર ફરીથી રીડ કરજો 2-3 વાર, એટલે તમને સમજણ પડી જશે અને તમને એના આન્સર પણ આવડી જશે. ઓકે થેન્ક યુ.